सरपंच साहब अबे हूँ थियो एक मिनट फोन नहीं लागतो क्या साइज से सरपंच साहब भगवान की कोशिश करे से ये तो नहीं जगह था तारी तो तू हम नहीं जाइए क्या दबा क्या पकड़ो ने मैंने पकड़ू से तुम्हें हाथ बांधो हाँ अरे मैं पकड़ू बांधो हाँ बांधो साहब ने तारी तो तुम्हें क्या भगवान नहीं तो पूरे ये हम नहीं माने तू तू पूरे तू तो डाला है अपने हाँ साहब भीड़ है साहब क्यों झर जो उसे आ आठ आठ लू थे क्यों तो ये भगवान की कोशिश करे से ये हल्ले की दुनिया अच्छे साहब अपना भारत देश की पुलिस ने या सलाम से आना जीवा कि आना जीवा बीजा केट कितना गुनेगारों ने काबू में रखे से एकदम साची बात कही अरे साहब कोने फोन लगाड़ो सो पुलिस ने ये बेस ઘણીના સમયે જ ફોન નથી લાગતો હવે જોઈ જશે ફરીથી પ્રયત્ન કરશું ચાલો એ ક્યાં ભીડ આવે તો નહીં આવે તમે ગુસ્સે ના થાઓ શાંત મગજથી કામ લ્યો મારો મગજ શાંત જ છે શેઠ તમે ગુસ્સામાં ઉકળી રહ્યા છો હું શાંત જ છું શેઠ મને એવું લાગે છે કે જૂની નોટો પાછી લઈ નવી નોટો આપી બોનસમાં થોડા વધારે રૂપિયા આપી તમે તુલી અને બીજી બધી સ્ત્રીઓની માફી માંગી લ્યો સ્ત્રીઓ કરતા સૌથી પહેલા તને સંન્યાસ આપવાની જરૂર છે ના ના હું હું મનુભાઈ શેઠ આ પણ સ્ત્રીઓની માફી માંગુ જૂની નોટો પાછી લઉં યાર તારું મગજ ઠેકાને છે ને જોઈ લેજે બરાબર હું બધું બરાબર વિચાર કરીને જ કહું છું શેઠ જો આ સ્ત્રીઓ પાછી કામ પર નહીં વળગે ને તો આપણા કારખાનાને ભારે નુકસાન જશે નુકસાન હા કારખાનામાં એટલા બધા ઓર્ડર આવીને પડ્યા છે જો એ સમયસર પૂરા નહીં થયા ને તો નુકસાન જ જશે ને આ લોકો જેટલી હોશિયારી દેખાડે છે ને એટલી જ જલ્દીથી ફરી પાછી કામે વળગી જશે જોઈ લેજે બરાબર ભૂરિયા જ્યારે ઘરે ચૂલો ચાકો નહીં ચાલે ત્યારે જશે ક્યાં બધી આ મજૂરો ફરી પાછા મારી પાસે જ આવશે જોઈ લેજે બરાબર શેઠ આ કોઈ મામૂલી મજૂરો નથી આ ગામની સ્ત્રીઓ છે ગામના દરેક જણને એમના પ્રત્યે માન છે અને આ ગામના સરપંચ સાહેબ એમને દેવી તરીકે માને છે ગામની બધી સ્ત્રીઓ પોતાનું સમાનપણે અહીંયા કામ કરવા આવે છે તમે એને પૂછી નહીં આપતા શું કરું એ લોકોના ઘર બચાવવા માટે હું મારું ઘર સળગાવું શેઠ પણ વચ્ચેનો રસ્તો તો નીકળી શકે ને ના મારે આ લોકોને ધ્યાનમાં રાખીને કોઈ રસ્તો નથી કાઢવો ભૂરિયા આ કારખાનો એમ જ ચાલશે જે હું ઈચ્છું છું કામ કર બહાર જઈને એક સૂચના લગાડી દે કેવી સૂચના શેઠ જો 24 કલાકમાં આપણ કારીગરો ફરી પાછા કારખાનામાં કામે નથી આવ્યા તો ન ઈચ્છતા મારે આ કારખાનું બંધ કરી દેવું પડશે પછી જો આ લોકો કેમ આવે છે કામ પર જોઈ લેજે બરાબર જેવી તમારી મરજી શેઠ સરપંચ સાહેબ શું થયું હા ઇન્સ્પેક્ટર સાહેબ સુધરાજ બોલો છું એક ગુનેગાર પકડાયો વધારે નહીં કહું પણ અત્યારે તમે મનુભાઈના કારખાને આવી શકો તો સારું
હું પણ પહોંચું જય માતા સરપંચ સાહેબ જો તમને વાંધો ન હોય તો એક સવાલ પૂછું પૂછો સાહેબ એટલે આમ તો તમે જે કરો એ બધું બરાબર જ કરો પણ આ પોલીસ આવશે અને આખા પ્રદેશમાં વાત ફેલાશે તો સાહેબ આપણી બદનામી નહીં થાય ના ડુંડાભાઈ મનુભાઈ અને ભાયુ એ આપણા ગામના નથી બહારથી આવેલા લોકોથી બીજા ગામના લોકોને સાવધ રહેવાની શીખ મળે અને હા બીજી વાત ને આ લોકોની પણ તપાસ થશે અને કાળું ધન અને 500,000 ની નોટ ની હેરાફેરી કરવા વાળાઓની પણ ધરપકડ થશે વાહ સાહેબ વાહ એ આટલું ઊંડાણમાં તમે વિચાર જ નતો કર્યો ગુંડાભાઈ દરેક કડી એકબીજાથી જોડાયેલી હોય છે અને એકમાંથી બીજી કડી મળે છે અને નક્કી મનુભાઈ અને ભાઈના પૂછપરછમાંથી બીજા ઘણા કાળા બજારીઓનો પર્દાફાશ થશે વાહ સાહેબ સાહેબ તમને કોઈ ન પોગ્યો કે વાતમાં મને કઈ સમજ ના પડી ને પૂછીશ તો વડ પડશે પણ જે થાય એ સારું થાય બસ ઓ બુરિયાબા આ શું છે કહેવા માટે સૂચના પણ ચેતવણી સમજી લ્યો કેવી ચેતવણી 24 કલાકમાં તમે બધા કારખાને કામ પર નથી લાગ્યા તો આ કારખાનું બંધ કરી દેવામાં આવશે મનુભાઈએ તો સાચે જ કારખાનું બંધ કરવાની વાત કરી દીધી હા મને તો એમ કે ખાલી ધમકીઓ જ આપતા હશે ધાર્યું તો મેં પણ નહોતું કે મનુભાઈ આટલી જલ્દી આવો નિર્ણય લઈ લેશે મને લાગે છે આપણે પાછળ ન જ ખસવું જોઈએ મનુભાઈએ આપણને નોટ બદલીને આપવી જ પડશે ને એમણે મને ધક્કો માર્યો હતો એ વાતની માફી પણ માંગવી જ પડશે આપણે ભૂખ હડતાલ ચાલુ રાખીએ તુલી ચાલ તારી વાત માની લઈએ અને આપણે હડતાલ ચાલુ રાખીએ આપણને વાંધો નહીં આવે આપણા ધણી આપણા માટે પૈસા રડી જ લેશે હા શંભુના બાપુ જ્યારે એકલા કમાતા હતા ત્યારે અમે બચત કરતા હતા અરે પણ આ બહેનોનું શું એમનું ઘર તો કારખાનાના પૈસા પર જ ચાલે છે તમે લોકો શું કરશો તમે બોલો તમારો શું નિર્ણય છે જોયું મેં નહોતું કહ્યું આ પણ સ્ત્રીઓ ફરી પાછી મારે ત્યાં આવશે મારા પગમાં પડવા સિવાય એ લોકો પાસે કોઈ છૂટકો છે બીજો જોઈ લેજે બરાબર સોની કાકી સૌલી કાકી તમે કારખાનામાં દાખલ ન થતા તમને માતાજીને સમજે મનુભાઈ હાય હાય ગરીબોનું ધન ખાય ખાય મનુભાઈ હાય હાય ગરીબોનું ધન